સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વચ્ચે ડાંગ જિલ્લામાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક ગણાતી સુબીર બેઠક ઉપર થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસને રામ રામ કરતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે ડાંગ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે મંત્રી ગણપતસિંહ વસાવાએ સુબીર આહવા અને વઘાઈમાં પાંચ જેટલી જાહેરસભા સંબોધી હતી જેમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક ગણાતા સુબીર તાલુકાના પીપલ દહાડ સહિત ડોન વિસ્તારના કુલ બસ્સો કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરકારના સૌના સાથ સૌના વિકાસ સૂત્રને અપનાવી મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખેસ પહેરીને વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારને જીતાડવા મંત્રીને વચન આપ્યું હતું મંત્રી ગણપતસિંહ વસાવાયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું ગટગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ કરવાની સાથે સાથે રાજ્યના તમામ આદિવાસી વિસ્તારની પાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર ભાજપ જીત હાંસલ કરશે એવું નક્કી કર્યું હતું આજે ડાંગ જિલ્લાની અંદર ચૂંટણી પ્રવાસ દરમિયાન પાંચ જેટલી જાહેર સભાઓનું આયોજન ભારતીય જનતા પાર્ટી મારફતે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ જિલ્લા પંચાયત મારફતે થયું છે અને આ જાહેરસભાઓની અંદર કોંગ્રેસ છોડીને આજે લગભગ બસો કરતાં વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ જોતાં હું ચોક્કસ કહીશ કે આવનારી અઠ્યાવીસમી તારીખે જે મતદાન થવાનું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને અનુસંધાને એમાં સમગ્ર ડાંગ જિલ્લામાંથી કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થશે અને કોંગ્રેસ મુક્ત ડાંગ એ અમે બનાવીશું અને ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણે ત્રણ તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની બનશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે જે પ્રકારે રાજ્ય સરકારે અહીંયા વિકાસના કામો માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે કર્યા છે જે પ્રકારે સંગઠનની રચના અમારા સી આર પાટીલ સાહેબે કરી છે એ જોતાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેક બુથ સુધી ને ગામ સુધી જબરજસ્ત એમણે સંગઠનની ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે